આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 9 દીકરાનો મારનાર તેના 3-4 વાક્યોમાં ઉત્તર લખો તેવા પ્રશ્નોની સમજૂતી મેળવીએ। પ્રશ્ન પહેલો, મહેમાનના ઉજળા લુગડા જોતા ઘેરૈયાઓ ઉપર શી અસર થઈ? ઉત્તર, મહેમાનના ઉજળા લુગડા જોતા ઘેરૈયાઓને થયું કે આવા મહેમાનને કંઈ રોડિયા વગર રહેવાય? મહેમાન ક્યાંથી હાથ આવે? આથી સૌ ઘેરૈયા મહેમાનને રંગી નાખવા અને એની પાસેથી દોઠિયો માગવા રાડો પાડવા માંડ્યા। તેમણે મહેમાનની પાછળ દોટ મૂકી। પ્રશ્ન બે, દેવળિયા ગામમાં આવી રહેલા ચારણનું વર્ણન કરો। ઉત્તર, દેવળિયા ગામમાં આવી રહેલા ચારણ ધોળું બાસકા જેવું પાસાબંધી કેળ્યું અને પગ સુધીની પૌળી ચોરણી પહેર્યા હતા। તેણે બગસરાની ગરેડી કોરની પછેડીની ભેટ બાંધી હતી। તેણે બગલમાં એક ફાટેલ તૂટેલ મ્યાનવાળી તલવાર દબાવી હતી। તેણે કેળે કોઈક કાળતરણની જૂની કટારી હતી। એને દાઢી મૂછના ભરાવદાર કાતરા હતા। પ્રશ્ન ત્રણ, અચાનક ધબ અવાજ સાંભળીને ઘેરૈયાએ શેની બૂમ કરી? ઉત્તર, અચાનક ધબ અવાજ સાંભળીને એક ઘેરૈયાએ અરે ગજબ થયો, કુંવર પડ્યા, કુંવરને વાગ્યું, કુંવર જોખમાણા એવી બૂમ પાડી। બીજા ઘેરૈયાએ ચીસ પાડી, મહેમાને કુંવરને તલવાર મારી, પકડજો, ઝાલજો, ઝાલજો। પ્રશ્ન ચાર, ગામના ઝાપે કેવું દ્રશ્ય હતું? ઉત્તર, ગામના ઝાપે દરબાર મંદોદર ખાનના 8 વર્ષના કુંવર પડ્યા છે। એને ગળે તલવારનો ઘસરકો પડ્યો છે, લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું છે, ઘડી બે ઘડીમાં એના પ્રાણ ચાલ્યા જશે એવી સ્થિતિ હતી। પ્રશ્ન પાંચ, ચારણને પોતાની તલવાર ગળે મૂકેલી જોઈને અસવારે એટલે કે મંદોદર ખાને શું કર્યું? ઉત્તર, ચારણને પોતાની તલવાર ગળે મૂકેલી જોઈને અસવાર મંદોદર ખાન સમજી ગયા કે આ કોઈ તાગદરું વગર લાગે છે, જો તેઓ આગળ વધશે તો આ માણસ તલવાર પોતાના જ ગળામાં પરોવી દેશે અને તેના ગામને સીમાડે લોહી છંટાશે, એમ સમજીને અસવારે રોઝળીને થંભાવી। પ્રશ્ન છ, ચારણ દેવળિયા શા માટે આવ્યો હતો? ઉત્તર, ચારણની બધી ભેંસો મરી ગઈ હતી। એના છોકરા છાસ રાબ માટે તળવળતા હતા અને ભૂખથી રડી રહ્યા હતા। તેમ છતાં એને તો અહીં નહોતું આવવું, પણ તેની વહુએ એને મંદોદર ખાન પાસે કાંઈક મદદ મળે એ હેતુથી મોકલ્યો હતો। આથી ચારણ દેવળિયા આવ્યો હતો। પ્રશ્ન સાત, રાજાએ પોતાના દીકરાના મારનારને કેમ છોડી મૂક્યો? ઉત્તર, ચારણ ભૂખે ટળવળતા પોતાના છોકરાને કાંઈક મળે એ હેતુથી રાજા મંદોદર ખાન પાસે મદદ માંગવા આવેલો, પણ ગામમાં પેસતા જ રોડવા આવેલા ઘેરૈયાથી બચવા એણે મ્યાનમાં બીડેલી તલવાર કાઢીને વીંજી, પણ ધૂળની આંધીમાં તલવાર અકસ્માત રાજાના દીકરાના જ ગળામાં વાગી અને દીકરો મૃત્યુ પામ્યો। આમ અજાણતા જ ચારણથી આ કૃત્ય થઈ ગયું છે એ જાણીને રાજાએ પોતાના દીકરાના મારનારને છોડી મૂક્યો। પ્રશ્ન આઠ, અસવારે મંદોદર ખાને ચારણની ઘોડી પર ચડીને ત્યાંથી ભાગી જવા કેમ કહ્યું? ઉત્તર, અસવાર મંદોદર ખાને ચારણને ઘોડી પર ચડીને ભાગી જવા કહ્યું, કારણ કે હવે વાત કરવાનો સમય ન હતો। ગામ ઉશ્કેરાયું છે, તે કુંવરને મારી નાખ્યો છે, એટલે અહીં પહોંચતાની સાથે જ તે તારા દેહના રાય રાય જેવા કટકા કરી નાખશે। પ્રશ્ન નવ, અસવાર મંદોદર ખાને ચારણને ભાગી જવામાં શી મદદ કરી? ઉત્તર, અસવાર મંદોદર ખાને ચારણને પોતાની પાસે બોલાવ્યો. એને બાવળેથી પકડીને પોતાની રોઝડી ઘોડી પર બેસાડ્યો. લગામ તેના હાથમાં આપીને પાછળથી રોઝડીને ડચકારી. રોઝડી પોતાની પૂંછડી ઊંચી કરીને દોડી અને જોતજોતામાં અલોપ થઈ ગઈ. આ રીતે અસવારે ચારણને ભાગી જવામાં મદદ કરી. પ્રશ્ન 10. ગામના લોકોને મંદોદર ખાનની વાત ગળે કેમ ન ઉતરી? ઉત્તર: ગામના લોકોને મંદોદર ખાનની વાત ગળે ન ઉતરી કારણ કે તેઓ મંદોદર ખાનનો પ્રભાવ જાણતા હતા. ફણીધરને માથેથી મણી લઈ જવો એ જેટલું મુશ્કેલ કામ છે એટલું જ મુશ્કેલ છે મંદોદર ખાનની રાંગમાંથી રોજડી લઈ જવી. એમની વાત સાચી માની લે એટલા તેઓ મૂરખ ન હતા. સાત ખોટના દીકરાને મારનારને મંદોદર ખાને જ ભગાવ્યો છે એમ ગામના લોકો માનતા હતા. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને જો તમારે જે પણ વિડીયોઝ જોઈએ છે તે મારી આ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાનું ન ભૂલતા અને મારો આ વિડીયો કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.